નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોની અંદર આપણે ધોરણ બારની અંદર જે સંસ્કૃત વિષય છે એની માર્ચ બે હજાર બાવીસની અંદર જે બોર્ડની પરીક્ષા છે એ માટેની બ્લૂ પ્રિન્ટ જાહેર કરેલી છે તો એને વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું સૌથી પહેલાં તો આપણે સમયની વાત કરીએ તો તમારું પેપર છે એ તમને ત્રણ કલાકનો સમય તમારા પેપરની અંદર આપવામાં આવશે અને કુલ સો માર્ક્સનું પ્રશ્નપત્ર તમારે રહેશે અને અહીંયા તમે જોઈ રહ્યા છો બે હજાર એકવીસ બાવીસ માટેની છે એ બ્લુ પ્રિન્ટ આપેલી છે હવે અહીંયા કયો વિભાગ કેટલા માર્ક્સનું આવશે એના વિશે થોડીક અહીંયા માહિતી આપેલી છે સૌથી પહેલાં તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ આની અંદર પેટર્નમાં બહુ ચેન્જીસ નથી થયેલું એ બી સી ડી અને ઈ તમામે તમામ વિભાગ વીસ વીસ માર્ક્સના આવશે વિભાગ એ છે એ પદ્ય આધારિત છે વિભાગ બી ગદ્ય આધારિત છે અને વિભાગ સી છે તો એની અંદર પદ્ય અને ગદ્ય બંને મિશ્ર આવશે વિભાગ ડી અપઠિત આવશે અને વિભાગ ડી જેમાં સંસ્કૃત સાહિત્યનો પરિચય ન્યાય અલંકાર છંદ આટલી વસ્તુ આવશે વીસ માર્ક્સની અંદર હવે અહીંયા નોંધ આપેલી છે કે ભાઈ જે શ્લોક પૂર્તિ આવશે એ બીજા પ્રકરણમાંથી આવશે ત્યારબાદ અર્થ વિસ્તાર છે એ આઠમા પાઠમાંથી આવશે અને પ્રશ્ન ક્રમાંક પચીસ ગધ્યાર્થ ગ્રહણ છે એના માટે અગિયારમું પંદરમું અને સોળમું આટલા પ્રકરણ નિયત કરેલા છે એટલે આમાંથી જ આવશે અને ક્વેશ્ચન બત્રીસ છે એ નાટ્યાસ આપેલું છે એના માટે તમને પાઠ આપેલા છે તેર ચૌદ અઢાર અને વીસ આટલામાંથી આવશે હવે મિત્રો આપણે વાત કરીએ ચેપ્ટર વાઇઝ કેટલા કેટલા માર્ક્સનું બધું આવેલું છે તો પહેલું ચેપ્ટર છે એ કુલ ત્રણ માર્ક્સનું છે બીજું તો એ પાંચ માર્ક્સ ત્રીજું ચોથું અને પાંચમું ત્રણ ત્રણ માર્ક્સનું છે એના પછી છઠ્ઠું ચાર માર્ક્સ સાતમું છ માર્ક્સ આઠમું ચાર માર્ક્સ નવ અને દસ બંને પાંચ પાંચ માર્ક્સના અગિયાર બાર અને તેર ચાર ચાર માર્ક્સ ત્યારબાદ ચૌદ અને પંદર પાંચ પાંચ માર્ક્સ એના પછી સોળ નંબર ત્રણ માર્ક્સમાં માં સત્તર અને અઢાર બે બે માર્ક્સ ઓગણીસ નંબર નું જે ચેપ્ટર છે વીસ ચાર માર્ક્સ અને વીસમું ચેપ્ટર બે માર્કમાં એના પછી ન્યાય છે એ ચાર માર્ક્સમાં અલંકાર બે માર્ક્સ છંદના બે માર્ક્સૃત સાહિત્યનો પરિચય બાર માર્ક્સ અને અપટિતિક આપેલું છે ચાર માર્ક્સ આવી રીતે સો માર્ક્સનું તમારું પ્રશ્નપત્ર રહેશે હવે સૌથી પહેલા મિત્રો અહીંયા વાત કરીએ વિભાગ એ તો એની અંદર શું આપેલું છે તો ભાઈ પહેલું જ ક્વેશન છે પ્રશ્ન ક્રમાંક એક બે અને ત્રણ એનું અનુવાદ કરવાનો હશે એટલે કે ભાઈ ભાષાંતર કરવાનું છે કોઈ પણ બે અહીંયા આપેલું છે ભાઈ પ્રચોદિત દ્વયો તો ત્રણમાંથી છે એ કોઈ પણ બેનું ભાષાંતર કરવાનું છે પ્રત્યેકના ચાર માર્ક્સ હોય તો બે ભાષાંતર કરો એટલે આઠ માર્ક્સ મળી જાય એના પછી નેક્સ્ટ સૂચના આપેલી છે કે ભાઈ અહીંયા બે પ્રશ્નો આપેલા છે લખવાનો છે કોઈ પણ એક અને એનો જવાબ તમારે સંસ્કૃત ભાષામાં લખવાનો છે કઈ ભાષામાં સંસ્કૃત ભાષામાં એક ક્વેશ્ચન લખવાનો બેમાંથી કોઈ પણ અને એના બે માર્ક્સ આપેલા છે એના પછી પાંચ નંબરનો ક્વેશ્ચન છે બે માર્ક્સની અંદર એક તમને શબ્દ આપેલો હશે એ શબ્દ ઉપર તમારે ટૂંકનો જ લખવાની છે તમારા પાઠ્યપુસ્તકનો જ હશે કોઈ પણ એક લખવાની ત્યારબાદ પદ્યસ્થ્ય પૂરતી એટલે કે ભાઈ શ્લોક પૂર્તિ પૂછેલી છે ત્રણ માર્ક્સની અંદર અને એ શ્લોક પૂર્તિ અહીંયા મેં તમને ઉપરથી આપેલું હતું કે ભાઈ જે શ્લોક પૂર્તિ છે એ માત્રને માત્ર ક્યાંમાંથી આવશે તો કે ભાઈ બીજા પ્રકરણમાંથી તમારે શ્લોક પૂર્તિ આવશે તો એમાં જેટલી પણ શ્લોક પૂરતી છે એ તમારે કરી નાખવાની રહેશે ત્રણ માર્કસની અંદર છે એના પછી અંદર આપેલું છે કે ભાઈ અહીંયા પ્રશ્નોનો જે વિકલ્પ આપેલા હશે એમાંથી આપણે એમસીક્યુ ટાઈપના ક્વેશન પાંચ આપેલા હશે સાત આઠ નવ દસ અને અગિયાર એમસીક્યુ ટાઈપના ક્વેશન છે એના જવાબ તમારે લખવાના થશે એના પછી વિભાગ બી ચાલુ થાય છે સેમ વિભાગ એમાં જે પ્રોસેસ હતી એ જ પ્રોસેસ આવશે ત્રણમાંથી કોઈપણ બે ભાષાંતર લખવાનું છે પ્રત્યેકના ચાર માર્ક્સ એટલે બેના આઠ માર્ક થઈ ગયા એના પછી સંસ્કૃતમાં ઉત્તર લખવાના છે બે પ્રશ્નો આપેલા હશે કોઈપણ એક લખશો એટલે બે માર્ક્સ મળી જશે ત્યારબાદ આપેલું છે વિવરણાત્મક ટિપ્પણી બે માર્ક્સની અંદર એક નોંધ લખવાની છે એના પછી ત્રણ માર્ક્સની અંદર આપેલું છે કે ભાઈ ખાલી જગ્યા પૂરવાની છે ત્રણ ખાલી જગ્યા આપેલી છે ત્રણ માર્ક્સ એના પછી વિકલ્પ આપેલા હશે એમસીક્યુ ટાઈપના પાંચ વિકલ્પ પાંચ માર્ક્સ આવી રીતે છે એ તમારું સંપૂર્ણ વિભાગ એ અને બી પૂરો થશે એના પછી આપણે વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી ની અંદર તમારે એક ગદ્યખંડ આપેલો હશે ગુજરાત સોરી સંસ્કૃતમાં એક ગદ્યખંડ આપેલો હશે એની નીચે તમને ચાર ક્વેશન આપેલા હશે પ્રત્યેકનો એક માર્ક્સ જશે પેરેગ્રાફમાંથી જવાબ ગોતવાના છે સિમ્પલ વસ્તુ એના પછી સમીક્ષાત્મક ટિપ્પણી લખવાની છે કોઈ પણ બે ત્રણ આપેલી હશે એમાંથી કોઈ પણ બે લખવાની છે પ્રત્યેકના ત્રણ માર્ક્સ એટલે છ માર્ક્સ છે એ તમારે ટિપ્પણીના થઈ એટલે ટૂંક ન જવું એના પછી સંદર્ભ સાથે સ્પષ્ટ કરો તો એની અંદર મિત્રો જે સંદર્ભ છે એ તમારે કોઈ પણ બે લખવાના છે ત્રણ આપેલા હશે એમાંથી પ્રત્યેકના ત્રણ માર્ક્સ હશે ત્યારબાદ અહીંયા આપેલું છે કે ભાઈ નીચે આપેલા વાક્યોને કોણ બોલે છે એ કહેવાનું છે ચાર માર્ક્સની અંદર ત્યારબાદ વિભાગ ડી ચાલુ થાય છે તો વિભાગ ડીની અંદર સૌથી પહેલાં તો ચાર માર્ક્સના ક્વેશ્ચન આપેલા છે એમાં આપેલું છે કે ભાઈ અનુચ્છેદ એટલે કે ભાઈ પેરાગ્રાફ વાંચો અને નીચે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો ચાર માર્ક્સની અંદર એના પછી ક્વેશ્ચન નંબર ચોત્રીસ પાંત્રીસ છત્રીસ અને સાડત્રીસ આમાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના જવાબ લખવાના છે ગુજરાતી ભાષામાં કેટલા માર્ક્સ છ માર્ક્સ ક્વેશ્ચનના એક પ્રશ્નના બે માર્ક્સ આવી રીતે એના પછી આપણે આગળ વાત કરીએ અર્થ વિસ્તાર તો અર્થ વિસ્તાર માત્રને માત્ર આઠમા ચેપ્ટરમાંથી આવશે જો અહીંયા જ ઉપર આપેલું છે કે ભાઈ અર્થ વિસ્તાર છે ઓકે જો અહીંયા છે પ્રકરણ નંબર આઠમાંથી વિસ્તાર પૂછવામાં આવશે તો એ જે અર્થ વિસ્તાર છે એના માટે તમારે આઠમું ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરવાનું રહેશે એના પછી આપણે આગળ વાત કરીએ અર્થવિસ્તારના ત્રણ માર્ક્સ આપેલા છે એના પછી આપેલું છે કે ભાઈ ખાલી જગ્યા પૂરો ત્રણ ખાલી જગ્યા આપેલી છે ત્રણ માર્ક્સની અંદર એના પછી શ્લોકાંશ છે એ જોડવાના છે ચાર શ્લોક આ બાજુ હશે આ બાજુ આપેલું છે આ બાજુ એ બીને એની સાથે જોડવાના થશે એ બી વિભાગને તો એ રીતે ચાર માર્ક્સ થશે ત્યારબાદ વિભાગ એ છે એ સંપૂર્ણ વ્યાકરણ અને સાહિત્ય આધારિત છે એમાંથી સૌથી પહેલાં અહીંયા આપેલું છે કે ભાઈ પરિચયાત્મક નોંધ લખવાની છે કોઈપણ બે ચાર માર્ક્સ થશે એક નોંધના આઠ માર્ક્સ થશે પ્રત્યેકના એટલે બે ક્વેશ્ચનના આઠ માર્ક ત્યારબાદ ન્યાય આપેલો છે બે માર્ક્સની અંદર એક ન્યાય એના પછી ક્વેશ્ચન નંબર પચાસ ન્યાય વિષયક છે એ ક્વેશ્ચન એમસીક્યુ ટાઈપના આપેલા હશે સોરી વન લેનર ક્વેશ્ચન આપેલા હશે બે ક્વેશ્ચન એ લખવાના થશે પછી બાવન અને ત્રેપન છાંદ વિષયક પ્રશ્નો આપેલા હશે ત્યારબાદ ચોપન અને પંચાવન અલંકાર વિષયક પ્રશ્નો આપેલા હશે ત્યારબાદ છપ્પન અને સત્તાવન અઠ્ઠાવન આની અંદર શું છે અને ઓગણસાઇ કે ભાઈ શાસ્ત્રીય કૃતિ જે આપેલી હશે તમારે આયુર્વેદને લગતી ત્યારબાદ ખગોળશાસ્ત્રને લગતી આ તમામે તમામ કૃતિમાંથી ક્વેશ્ચન કાઢેલા હશે બધાય એક એક ક્વેશ્ચન આવશે આવી રીતે છે તમારે સંપૂર્ણ સંસ્કૃતનું પ્રશ્નપત્ર આવશે પીડીએફ ફાઇલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો મળીએ છીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત